નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે કમેન્ટ કરે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો લખવો તો લખવો કેમ પડે છે કેવા લોકોને પડે છે અને કયા કારણથી પડી શકે છે તો આજે આપણે લખવું પડવાના ચાર કારણો જોઈશું તો પહેલાં તો જોઈએ લખવો એટલે શું તો આપણા શરીરની અંદર જે નસો છે એ નસો બ્લોક થવાના કારણે અથવા કોઈ કારણસર આપણા શરીરના કોઈ અવયવને પૂરતું લોહી મળતું નથી જેના કારણે એ અવયવ નિષ્ક્રિય થઈ જાય છે એ કામ કરતો બંધ થઈ જાય છે અને આપણું મગજ છે એ એને નિયંત્રણ કરી શકતું નથી એને લકવું કહેવામાં આવે છે લકવો માણસને અપંગ બનાવી દે છે તો લકવો ચાર કારણથી પડી શકે છે નંબર એક ટેન્શન લેવાથી આજકાલ લોકો નોકરીની અંદર ધંધાની અંદર વધુ પડતું ટેન્શન લેતા હોય છે જેના કારણે ટેન્શન લેવાથી આપણું મગજ છે એ ભારે ભારે થઈ જાય છે અને મગજ ભારે થઈ જવાથી એની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે નસોની અંદર એ ખૂબ જ ઝડપથી થાય છે લોહીની ગતિ વધવાથી નસો ફાટી પણ શકે છે એટલે ઘણા લોકોને એનાની અંદરથી બ્રેઇન હેમરેજ પણ થઈ શકે છે હૃદયનો હુમલો પણ થઈ શકે છે અને લકવો પણ પડી શકે છે એટલે આપણે ટેન્શનવાળી જિંદગી ના જીવવી જોઈએ અથવા વધારે પડતું ટેન્શન ના લેવું જોઈએ તો આપણે લકવાની અંદરથી બચી શકીશું નંબર બે ઝેરીલા પદાર્થોથી એટલે કે આજકાલ આપણે તમે હું આપણે જે ખોરાક ખાઈએ છીએ ઘઉં બાજરી જે કંઈ ખોરાક ખાઈએ છીએ એ બધા જ કેમિકલ યુક્ત ખોરાક છે દાખલા તરીકે આપણા ઘઉંની અંદર પાણી વળ્યું હોય તો આપણે ઘઉંને ઉધેવ ના આવે એ માટે આપણે ઘઉંની અંદર ઉધેવની દવા નાખીએ છીએ પાણીની અંદર જ્યારે ઘઉં પાઈએ પાણી વળ્યું ત્યારે અને એ ઘઉં મોટા થાય ત્યારે એ કેમિકલ દ્વારા એ ઘઉં પાકે છે એ પછી જોઈએ તો કપાસની અંદર પણ ઉધેવ ના આવે કે કોઈ જીવાત ના પડે એટલા માટે કપાસની અંદર પણ આપણે દવા છોટીએ છીએ બાજરીની અંદર પણ દવા છોટીએ છીએ ગેમેક્શન જેવા પાવડરો પણ એની અંદર ભેળવીએ છીએ એટલે આ બધા જે ઝેરીલા પદાર્થો છે એ બધા પદાર્થો આપણા શરીરની અંદર ખોરાક ખાવાથી જાય છે અને આપણા શરીરની અંદર તે એક જગ્યાએ આવા બધા તત્વો એકઠા થાય છે અને એ તત્વો જ્યારે નસોની અંદર બ્લોક કરે છે ત્યારે પણ આપણને લકવો પડી શકે છે તો આ પણ એક કારણ જવાબદાર હોઈ શકે છે નંબર થ્રી કાચા પોચા હૃદયવાળા તમે જુઓ તો ઘણા લોકોનું હૃદય બહુ પોચું હોય છે અને કાચા પોચા હૃદયવાળા માણસને કોઈ સારા સમાચાર એકદમ મળે અથવા કોઈ દુઃખદ સમાચાર મળે છે તો એને અટક આવી શકે છે એનું હૃદય કામ કરતું બંધ થઈ જાય છે અથવા એના કોઈ અંગને લખવો પડી શકે છે કારણ કે એનું બ્લડ સર્ક્યુલેશન એકદમ વધી જાય છે એટલે બ્લડ પહોંચતું નથી એના કારણે પણ એને એ કોઈ અંગને લખવો પડી શકે છે એટલે આવા કાચા પોચા હૃદયના વ્યક્તિઓને પણ લખવાની અસર આ કારણે થઈ શકે છે હવે જોઈએ તો નંબર ચાર એટલે કે લોહીની ઉણપથી જે લોકોના શરીરની અંદર પૂરતું લોહી ના હોય લોહી ઓછું હોય તો એના કારણે અંગ અવયવોને પૂરતું લોહી પહોંચતું નથી અને પૂરતું લોહી ના પહોંચવાના કારણે એ અવયવ નિષ્ક્રિય થઈ જાય છે કામ કરતા નથી જેના કારણે જે લોકોને લોહી ઓછું હોય એવા લોકોને પણ લકવો પડી શકે છે તો આ ચાર કારણથી લકવો આપણને થઈ શકે છે તો એના માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ એ જોઈએ તો એના માટે આપણે એક તો ટેન્શનવાળી જિંદગી જીવવી ના જોઈએ નંબર બે આપણે નિયમિત પૂરેપૂરી ઊંઘ લેવી જોઈએ નંબર થ્રી સૌ વધુમાં વધુ પાણી પીવું જોઈએ અને નંબર ચાર બહારના જે ખોરાક ખાઈએ છીએ એ ના ખાવા જોઈએ અને ઘરનું ખાવાનો જ આગ્રહ રાખવો જોઈએ આપણી નસો બ્લોક ન થાય એ માટે નિયમિત કસરત કરવી જોઈએ વ્યાયામ કરવો જોઈએ યોગા કરવા જોઈએ અને શરીરમાં વધુ લોહી મળે એવા તાજા શાકભાજી આહારની અંદર વધુ ઉપયોગ કરવો જોઈએ થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ